તો કોંગ્રેસે હજુ સુધી મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી નથી ઉમેદવારોની જાહેરાતને લઈને સતત મંથન ચાલી રહ્યું છે યાદી જાહેર કરતા પહેલા મંગળવારે દિલ્હીમાં કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળી હતી સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તે જ સમયે કમલનાથ વિધાનસભામાં ચૂંટણી લડવા અંગે પણ સમજૂતી થઈ છે જો કે તે ક્યાંથી ચૂંટણી લડશે તેનો નિર્ણય હજુ લેવામાં નથી આવ્યો એવું માનવામાં આવે છે કે કમલનાથ છિદવાડા જિલ્લાની કોઈ પણ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે દિગ્વિજય સિંહ અને વિવેક સિવાયના તમામ દિગ્ગજોને સ્ક્રીનિંગ કમિટીમાં ઉતારવાની રણનીતિ બનાવવામાં આવી છે દિગ્વિજયસિંહ અને વિવેક રાજ્યસભાના સાંસદ છે અરુણ યાદવ અને સુરેશ પચોરી પણ વિધાનસભા ચૂંટણી લડવા માટે રાજી થઈ ગયા છે અરુણ યાદવે બે હજાર અઢારમાં બુદની વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી ચૂંટણીમાં શિવરાજસિંહ ચૌહાણથી તેમનો પરાજય થયો હતો અરૂણ યાદવ અજયસિંહ સુરેશ પચોરી ડોક્ટર ગોવિંદસિંહ કમલેશ્વર પટેલ સહિત રાજ્યના તમામ વરિષ્ઠ નેતાઓ વિધાનસભા ચૂંટણી લડશે સ્ક્રીનીંગ કમિટીમાં પ્રથમ યાદી પર સહમતી સધાઈ છે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં તેને મંજૂરી મળ્યા બાદ યાદી જાહેર કરવામાં આવશે કોંગ્રેસની પ્રથમ યાદી ક્યારે જાહેર થશે તે અંગે હજુ કોઈ તારીખ નક્કી નથી કરવામાં આવી સાથે જ ત્રીસ એટલે કે વર્તમાન ધારાસભ્યોની ટિકિટ રદ કરવા પર સહમતિ બની છે આ વખતે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ત્રણ કેન્દ્રીય મંત્રીઓ સહિત સાત સાંસદોને ટિકિટ આપીને બધાને ચોંકાવી દીધા છે